નમસ્કાર મિત્રો, હું બિપિન વાસાણી ફરી વખત આજના આ સેશનમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, કમ્પોઝિશનના ભાગમાં આપણે હાલ અત્યારે બીજો એસે જોઈ રહ્યા છીએ, જેનું નામ છે વિઝિટ ટુ અ ઝૂ. તો ચાલો શરૂઆત કરીએ. તમને સૂચના આપેલી હોય છે, જે પણ એસે તમારે લખવાનો હોય તે 125 શબ્દોમાં લખવાનો હોય છે. વિઝિટ ટુ અ ઝૂ, જેના પોઈન્ટ છે વેન ડીડ યુ વિઝિટ, એટલે કે તમે મુલાકાત ક્યારે લીધી, વિથ હુમ, કોની સાથે મુલાકાત લીધી, વિચ એનિમલ એન્ડ બર્ડ ડીડ યુ સી, તમે ક્યાં પ્રાણીઓ અને ક્યાં પક્ષીઓ જોયા, હાઉ ડીડ યુ એન્જોય, તમે કેવી મજા કરી. તો શરૂઆત કરીએ. ધેર ઇઝ અ ફેમસ ઝૂ નિયર કાંકરિયા લેક. લાસ્ટ વીક આઈ હેડ ગોટ અ ચાન્સ ટુ વિઝિટ ઇટ વિથ માય ફ્રેન્ડ. વી રીચ્ડ ધેર બાય બસ, વી બોટ ટિકેટ્સ એન્ડ એન્ટર ઇન ધ ઝૂ. સમજી આવે મિત્રો? જેમ કે અહીંયા એક શબ્દ છે ફેમસ, ફેમસનો અર્થ થાય છે પ્રખ્યાત. તો આટલું સમજીએ, દેર ઇઝ અ ફેમસ ઝૂ નિયર કાંકરિયા લેક, એટલે કે એનું ટ્રાન્સલેશન જોઈએ, કાંકરિયા તળાવની પાસે એક પ્રખ્યાત પ્રાણી સંગ્રહાલય આવેલું છે. લાસ્ટ વીક આઈ હેડ ગોટ અ ચાન્સ ટુ વિઝિટ ઇટ વિથ માય ફ્રેન્ડ્સ. ચાન્સનો અર્થ થાય છે તક. તો હવે આટલાનું ટ્રાન્સલેશન જોઈએ છે. ગયા રવિવારે મારા મિત્રો સાથે તેની મુલાકાત લેવાની મને તક મળી. વી રીચ્ડ ધેર બાય બસ, એટલે કે અમે ત્યાં બસ દ્વારા ગયા, એટલે કે બસ દ્વારા પહોંચ્યા. વી બોટ ટિકેટ એન્ડ એન્ટર્ડ ઇન ધ ઝૂ. તો ફરીથી એક શબ્દ આવે છે અહીંયા, ટિકેટ. ટિકિટ એટલે ટિકિટ અથવા તો મૂલ્ય પત્રિકા. વી બોટ ટિકેટ એન્ડ એન્ટર્ડ ઇન ધ ઝૂ, અમે ટિકિટો લીધી અને તેમાં પ્રવેશ કર્યો. મિત્રો, તમારે ક્યાંય પણ ટ્રાન્સલેશન લખવાનું નથી, માત્ર ને માત્ર અંગ્રેજી, એ પણ પેરેગ્રાફ સ્વરૂપે જ લખવાનું છે. ઇટ ઇઝ અ વેરી બિગ ઝૂ, ઇટ હેડ મેની સેક્શન્સ. ફર્સ્ટ ઓફ ઓલ વી વિઝિટ ધ એનિમલ સેક્શન. ધેર વર મેની એનિમલ્સ લાઇક લાયન, ટાઈગર, એલિફન્ટ, મંકી, ડિયર, બિયર્સ, રેબિટ્સ એન્ડ ઇટીસી. સમજીએ મિત્રો, હવે થોડાક નવા શબ્દો. ઇટ ઇઝ અ વેરી બિગ ઝૂ, તે એક મોટું પ્રાણી સંગ્રહાલય હતું. ઇટ હેડ મેની સેક્શન્સ, તો એક શબ્દ આવે છે અહીંયા સેક્શન. સેક્શન એટલે વિભાગ, ત્યાં ઘણા વિભાગો હતા. ફર્સ્ટ ઓફ ઓલ વી વિઝિટેડ ધ એનિમલ સેક્શન. એનિમલ એટલે પ્રાણીઓ, તો સૌ પ્રથમ અમે ત્યાં પ્રાણી વિભાગની મુલાકાત લીધી. ધેર વેર મેની એનિમલ્સ લાઇક, અહીંયા બધા પ્રાણીઓના નામ આપેલા છે. ત્યાં ઘણા બધા પ્રાણીઓ હતા, જેવા કે સિંહ, વાઘ, હાથી, વાંદરો, અરણ, સસલા વગેરે. તો આ બીજો પેરેગ્રાફ હતો. તમે આવા નાના નાના પેરેગ્રાફમાં લખી શકો, મોટા પેરેગ્રાફમાં પણ લખી શકો છો. ધે વેર કેપ્ટ ઇન અ સ્પેશિયલ કેજીસ ફોર ધેમ. ધ ડિયર વેર રનિંગ હિયર એન્ડ ધેર. વી સો જિરાફ વિથ અ લોંગ નેક. વી એન્જોય ધ મંકી જમ્પિંગ ઇન ધ કેજ એન્ડ મેકિંગ ફેસ એટ પીપલ. સમજીએ મિત્રો, હવે ધ વેર કેપ્ટ ઇન અ સ્પેશિયલ કેજીસ ફોર ધેમ. તો સ્પેશિયલ એટલે ખાસ, ટુ કીપ એટલે કે રાખવું, એટલે ગુજરાતી સમજીએ, તેમને માટે બનાવેલ ખાસ પાંજરામાં તેઓને રાખવામાં આવ્યા હતા. ધ ડિયર વેર રનિંગ હિયર એન્ડ ધેર, હરણો અહીં ને તહીં દોડતા હતા. વી સો અ જિરાફ વિથ અ લોંગ નેક. લોંગ નેક એટલે કે લાંબી ગરદન, લાંબી ગરદનવાળા જિરાફને અમે જોયો. We enjoy the monkey jumping in the cage and making face at people. તો અહીંયા પાંજરામાં કૂદતા અને લોકો સામે મોં કાઢતા વાંદરાઓને
જોવાની અમને મજા પડી. Then we saw many birds like parrot, crow, peacock, dove, eagle, sparrow, swan, etc. તો આટલાનું ટ્રાન્સલેશન જોઈએ મિત્રો. ત્યારબાદ અમે ઘણા પક્ષીઓ જેવા કે પોપટ, કાગડો, મોર, કબૂતર, સમળીઓ, ચકલીઓ, હંસ વગેરે જોયા. We also saw snake, python and crocodile. તો અહીંયા એક શબ્દ આવે છે સ્નેક એટલે સાપ, ત્યારબાદ પાયથન એટલે અજગર અને ક્રોકોડાઇલ એટલે મગર. અમે ત્યાં સાપ, મગર, અજગરો પણ જોયા. વી હેડ એન એલિફન્ટ રાઈડ એન્ડ એટ આઈસક્રીમ. તો અહીંયા રાઈડ એટલે સવારી કરવી. અમે હાથી પર સવારી કરી અને આઈસક્રીમ ખાધું. વી રિટર્ન હોમ એટ ઇવનિંગ. તો રિટર્ન એટલે પાછા ફરવું. અમે સાંજે ઘરે પાછા ફર્યા. આઈ લાઈક ધીસ વિઝિટ વેરી મચ. મને આ મુલાકાત ખૂબ જ ગમી. મિત્રો, જો આપે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અહીં ક્લિક કરી સબસ્ક્રાઇબ કરો. મોસ્ટ પોપ્યુલર વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો. આ જ પ્રકારના બધા વિડીયોનું પ્લેલિસ્ટ મેળવવા માટે અહીં ક્લિક કરો. વધુ માહિતી માટે આપ www.nihaleducation.blogspot.com પર આજે જ મુલાકાત લો. આભાર. જય હિન્દ. જય ભારત.